બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢમાં એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે. બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા. જ્યાં જોરાપુર પાટિયા પાસે સ્ટેટ મોનિટરિંગની કાર્યવાહી જોવા મળી રહી છે. રાજસ્થાન તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપી પાડવામાં આવી છે. વિદેશી દારૂની 2 લાખ ઉપરની બોટલો પણ પ્રાપ્ત થઈ છે. આ બોટલોને ઝડપી પાડવામાં આવી છે. 2 ગાડી અને મોબાઈલ સહિત 1 શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના અમીરગઢમાં એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચોરાપુર પાટિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને કાર્યવાહી હાથ ધરી. ત્યારે રાજસ્થાન તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપાઈ ગઈ છે. વિદેશી દારૂની 2 લાખ ઉપરની બોટલો અત્યારે જપ્ત કરવામાં આવી છે. અને આ સાથે જ 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તો 2 ગાડી અને મોબાઈલ સહિત 1 શખ્સની અટકાયત કરવામાં આવી છે. અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. મુદ્દા માલને લઈને 10 ઇસમો સામે અત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને આ 10 ઇસમોને ઝડપી પાડવા માટે અત્યારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો રાજસ્થાન તરફથી આ કાર આવતી હતી ત્યારે એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વિદેશી દારૂની 2 લાખ ઉપરની બોટલો અત્યારે ઝડપી પાડવામાં આવે છે. તેમજ અત્યારે 1 વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવે છે. અને હાલ આ સમગ્ર મામલામાં આ શખ્સ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તો 2 ગાડી સહિત વિદેશી દારૂની બોટલો સહિત 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે. જી રમેશ, બનાસકાંઠાના અમીરગઢમાં એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આ સાથે 1 શખ્સની અટકાયત કરવામાં આવી. જનરલી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અમીરગઢના જોરાપુર પાટિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને આવતી 2 કાર ઝડપી લેવામાં આવી છે. એક સિયાજ કાર હતી અને 1 સ્વિફ્ટ કાર હતી. આ બંને કાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવી છે અને તેમાંથી વિદેશી દારૂની 1883 બોટલ, કે જેની કિંમત 2,51,168 રૂપિયાની થાય છે, ત્યારે 2 ગાડી અને મોબાઈલ સહિત 12,61,000 નો મુદ્દામાલ કબજે લઈ અને 1 ઇસમની અટકાયત કરવામાં આવી છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો આમાં દારૂ મોકલનાર તેમજ દારૂ ભરાવનાર અને દારૂ લેનાર સહિત 10 જેટલા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે એસએમસી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એસએમસી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિરાલી શ્રી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.